કડોદરા નગરપાલિકાના ચૂંટણી બાદ પહેલી વખત ગટર અને બાંધકામ સમિતિની મળેલી બેઠકમાં વિકાસના કાર્યોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકાની 28 પૈકી 27 બેઠકો પર ભાજપનો ભગવો લગાયો હતો। ત્યારબાદ પાલિકાની 14 સમિતિઓની રચના કરવામાં આવી હતી। જો કે આ રચના બાદ પ્રથમ વખત નગરપાલિકાના સભાખંડમાં બાંધકામ અને ગટર સમિતિની બેઠક કારોબારી અધ્યક્ષ અંકુર દેસાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ગટર સમિતિના ચેરમેન કરુણા ભાઈ ભરવાડ અને બાંધકામ સમિતિના ચેરમેન ધનંજયભાઈ ઝા દ્વારા એજન્ડા ઉપર લેવામાં આવેલા તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ધનંજય ઝા, બાંધકામ સમિતિ ચેરમેન, કડોદરા નગરપાલિકા। આજરોજ શાની મીટિંગ મળી હતી? આજરોજ બાંધકામ સમિતિની પ્રથમ બેઠક કડોદરા નગરપાલિકાના હોલમાં યોજાયેલી હતી, જેમાં બધા સભ્ય હાજર રહ્યા ને જે અધિનિયમ નગરપાલિકાની અધિનિયમ જોગવાઈમાં જે છે તે હિસાબે બધા સંપૂર્ણ કામ બધાએ બહુમતીથી પાસ કરેલા છે, જે લોકોના લોકહિતને જનહિત સારું આગળના દિવસે કામ કરવામાં આવશે। ભાઈ રૂપાભાઈ ભરવાડ, ગટર સમિતિ ચેરમેન। આજરોજની મીટિંગ યોજવામાં આવી હતી? આજ રોજ ગટર બાબતે જે કંઈ કામ હતા કર્મચારીના છે આ છે નિયમને આજીને સર્વસંમતિએ મંજૂર કર્યા। કર્ણાભાઈ, નજીકમાં જ ચોમાસું આવી રહ્યું છે અને ત્યારબાદ જો ગટર ઉભરાવાના પ્રશ્ન ઘણા ખરા છે, કડોદરા નગરપાલિકાની અંદર કઈ રીતે સોલ્વ કરશો? એ જીસીબીથી અથવા એની માટે માંગણી કરી છે સફાઈ કામદારની, ગટર સફાઈ કામદારની। અમે જાણ્યું અઘરું કામકાજ તો છે, કારણ કે રોડ બને એટલે એનો પ્રશ્ન હલ થશે, ગામમાં ભરતી થવાની છે સફાઈ કામદાર માટે ગટરની, અને જેમ બને એમ એનું વહેલાસર નિવારણ આવી જશે।